સ્પાની આડમાં ચલાવવાતું કૂંટણખાનું ઝડપાયું હતું જેમાં ચાર મહિલાઓને પોલીસે દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરી હતી પાલ ગૌરવપથ રોડ પર સ્પાની આડમાં ચાલતું કૂંટણખાનું ઝડપાયું છે પોલીસે અહીંથી ચાર મહિલાઓને મુક્ત કરાવી હતી અને સંચાલકોની ધરપકડ કરી હતી પોલીસે અહીંથી ચાર હજાર ચારસો વીસની મત્તા કબજે કરી હતી અને સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધમધમી રહ્યો છે સુરતમાં ભૂતકાળમાં અનેક વખત સ્પાની આડમાં ચાલતા કૂટણખાના ઝપાયા છે ત્યારે વધુ એક વખત કૂટણખાનું ઝડપાયું છે અને અહીંથી ચાર મહિલાઓને દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવાઈ છે સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળી હતી કે પાલ ગૌરવપથ રોડ પર આવેલા કોરલ પેલેસમાં કેર્મી સ્પાની આડમાં કૂંટણખાનું ધમધમી રહ્યું છે બાતમીના આધારે પોલીસે અહીં દરોડા પાડ્યા હતા અને અહીંથી ચાર મહિલાઓને મુક્ત કરાવાઈ હતી પોલીસ તપાસમાં દુકાનના માલિક સાગર ખાને દુકાન ભાડેથી રાખી હતી અને સંચાલક તરીકે સલામુદ્દીન ઉર્ફે સાહિલ નિયાઝુદ્દીન શેખ કામ કરતો હતો પોલીસે અહીંથી મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ ચાર ની મત્તા કબજે કરી હતી અને દુકાનના માલિકને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે સુરતમાં અનેક વખત આવી રીતે દેહ વ્યાપારના ધંધા સામે આવી ચૂક્યા છે ત્યારે સુરતમાં પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી બન્યું છે સ્થાનિક પોલીસ અહીં ઊંઘતી ઝડપાઈ હતી